નમસ્કાર દોસ્તો. દોસ્તો, ભાજપ અને કોંગ્રેસમાં રાજ્યસભા માટે લોબિંગ શરૂ થઈ ચૂક્યું છે. આ પણ એક સાંસદની રેસ છે અને ચાર સાંસદો, 11 જે આપણા ગુજરાતના સાંસદો છે એમાંથી 4 સાંસદોની ટર્મ પૂરી થઈ રહી છે. 3 ભાજપ પાસે, 1 કોંગ્રેસ પાસે. હવે એક જે બેઠક છે, જે 3 છે ભાજપ પાસે, એ બેઠક કોંગ્રેસ પાસે આવી જાય, આંકડા જોઈ લઈએ તો કોંગ્રેસ પાસે આસાનીથી આવી જાય એવી શક્યતાઓ છે. પરંતુ શું ભાજપ પોતાની એક બેઠક અને એ પણ રાજ્યસભાની બેઠક, કે ત્યાં લોકસભામાં તો ભાજપ ઓલરેડી ક્લિયર મેજોરિટીમાં છે જ, સ્પષ્ટ બહુમતમાં છે જ, પરંતુ રાજ્યસભામાં હજી ક્યારેક ક્યારેક મુશ્કેલી સર્જાય છે, તો ત્યાંથી એક સીટ તૂટે અને પણ ગુજરાતમાંથી તૂટે તો ભાજપ શું કરે? અગાઉ પણ આપણે યાદ હશે કે 2 રાજ્યસભાની બેઠકો હતી, એમાં જયશંકરજી અને જુગલજી ઠાકોરને જે રાજ્યસભામાં બનાવ્યા, એ બંનેમાં પણ એક બેઠક કદાચ કોંગ્રેસને આવતી હતી, પરંતુ એ ચૂંટણી પંચ એ કઈ રીતે ચૂંટણી કરી એનો પણ સવાલ છે. કોર્ટમાં મેટર હતી અને કોર્ટે પણ હાલમાં કે ફગાવી દીધી તમામ મફતો અને બંને સાંસદો ભાજપના બની ગયા. પરંતુ આ વખતે એક જ દિવસ, સેમ ડેટ, સેમ સમયે 4 સાંસદો, એક ટર્મ પૂરી થઈ રહી છે એમની, 1 વર્ષ, 6 વર્ષની એક રાજ્યસભા ટર્મ પૂરી થઈ રહી છે. તો હવે કોંગ્રેસની એ આશા જાગી છે કે આપણને એક બેઠક મળવા જઈ રહી છે. હવે એક બેઠક તો ઓલરેડી મધુસૂદન મિસ્ત્રી પાસે છે જ, ઓલરેડી છે જ, તો એક બેઠક તો મધુસૂદન મિસ્ત્રી પાસે છે. તો શું કોંગ્રેસ મધુસૂદન મિસ્ત્રીને રિપીટ કરશે? જો રિપીટ નથી કરતા, સમજી લો કે ચલો આ વખતે એ 2 ટર્મથી છે, મતલબ કે 12 વર્ષથી છે, તો જો રિપીટ નથી કરતા તો કોંગ્રેસ પાસે 2 સાંસદો જાય. આંકડા જોઈ લે તો 74 ધારાસભ્ય જોઈએ જે કોંગ્રેસ પાસે ઓલરેડી છે જ ગુજરાતમાં. હવે આપ જુઓ કે આ જે નામો છે, નામો એના માટે ચર્ચાઓ પુષ્કળ ચાલી રહી છે. એમાં ભરતસિંહનું નામ ચાલી રહ્યું છે, એ પણ પ્રભારી રાજીવ સાથે, અહેમદ પટેલ સાથે ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે કે આખરે કોને મોકલવા, કોને ન મોકલવા. અને ગુજરાતમાં ભરતસિંહ હાલમાં પણ નંબર 1 પર ચાલી રહ્યા છે રાજ્યસભામાં મોકલવા માટે. નંબર 2 અર્જુન વડવાળિયા, હાલાકી રાજ્યસભા માટે પરફેક્ટ મનાય છે અને સૌરાષ્ટ્રમાંથી પરફેક્ટ માનવામાં આવી રહ્યું છે કે સૌરાષ્ટ્રનો આ ચહેરાને કોંગ્રેસે હંમેશા નજરઅંદાજ કર્યો છે. તો આ ચહેરાએ પણ પોતપોતાની રીતે લોબિંગ તો શરૂ કરી દીધી છે, અને અહેમદ પટેલ આમ તો કોંગ્રેસમાં જ સતત એમને અવાજ ઉઠાવ્યો છે કે મારું નામ શા માટે ન જવું જોઈએ. એટલા જ માટે અર્જુનભાઈ મોઢવાડિયા પણ નંબર 2 માટે દાવેદાર છે અને શક્તિસિંહ તો દિલ્હીમાં ધામાત છે, એટલે એ પોતાની રીતે લોબિંગ કરતા જશે. તો આ 3 જણા છે જે ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદો જઈ શકે છે. જો મધુસૂદન મિસ્ત્રી નથી કરાતા તો પછી ગુજરાત ઈચ્છે તો 2 સાંસદોને મોકલી શકે છે. આ એક સવાલ છે. પોતપોતાની રીતે લોબિંગ શરૂ થઈ ગયું છે, પ્રભારીથી લઈ અહેમદ પટેલ, તમામ લોકો સાથે એક પછી 1-to-1 ચર્ચાઓ થઈ રહી છે. આ 3 નામો મોટાભાગે છે, પરંતુ કોંગ્રેસના જે અંદરના સૂત્રો છે એ એમ કહી રહ્યા છે કે કોઈક નવું નામ આવશે. એ નવું નામ કોણ હોઈ શકે છે? પાલ આંબલિયા હોઈ શકે છે, પાલ આંબલિયા ખેડૂત આગેવાન છે એ હોઈ શકે છે. ઘણા બધા એવા ચહેરાઓ છે સુરતમાંથી, દક્ષિણમાંથી, કદાચ આદિવાસી ચહેરાને મોકલવાનું થાય તો તુષાર ચૌધરીનું નામ પણ એક સમય ચર્ચા ચાલી, પરંતુ એ પાનો ટૂંકો પડ્યો છે તુષાર ચૌધરીનો. એમના પિતાજી આપણી યાદ હશે અમરસિંહ ચૌધરી મુખ્યમંત્રી હતા અને દક્ષિણ ગુજરાતમાં પણ એમનો એક મોટો હોલ્ડ છે, પરંતુ એ નામ ઉપર પૂર્ણ વિરામ મુકાયેલું છે અને એટલાથી કદાચ કહેવાય છે કે નારાજગી પણ એમને હોઈ શકે છે. નંબર કોંગ્રેસમાં વધારે છે, એક બેઠક વધે છે, તો એક બેઠકની આ જદ્દોજહદ છે. સામે ભાજપમાં પણ જુઓ, 3 સાંસદો છે જેમાં 2 સાંસદોની ચર્ચા લગભગ એમને ભાજપ છે જે એમને લગભગ રિપીટ નહીં કરે. એક જે ચહેરો છે એ ચહેરો શંભુપ્રસાદ તુનિયાનો છે. એ ચહેરાને ભાજપ અનુસૂચિત જાતિ, મતલબ કે SC સમુદાયના મતે આવે છે અને તેમના સ્થાને તેમને એક ટર્મ તો અપાય, તો તેમના સ્થાને જો તેમને રિપીટ નથી કરાતા, આપ સમજી લો રિપીટ ભાજપ લગભગ કરે એવી પૂરેપૂરી શક્યતાઓ છે, પરંતુ રિપીટ નથી કરાતા અને અર્જુન મેઘવાલ પણ આવ્યા અને ચર્ચાઓ થઈ છે કે કોને કોને મોકલવા,
તો જો શંભુપ્રસાદ તુંજારી નથી મોકલાતા તો નંબર 2 પર એક નેતા છે રમણલાલ વોરા, એમની ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે, એમની ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે. તેમનો અનુભવ આપણે યાદ, સ્પીકર, શિક્ષણ મંત્રી સતત જીતતા આવ્યા છે ઈડરની બેઠક પરથી, તો આ અમનો અનુભવ છે. અને ગુજરાતમાં રાજકારણમાં અનુસૂચિત જાતિમાં એક મોટો ચહેરો બંધારણ અને બૌદ્ધિક દ્રષ્ટિએ પણ રમણલાલ વોરા પરફેક્ટ મનાય છે. જો એમનો ચહેરો ના હોય તો એક ચહેરો એ છે આત્મારામભાઈ પરમાર, એમને પણ કદાચ, એ પણ મંત્રી હતા, એમને પણ કદાચ મોકલી શકે છે ભાજપ રાજ્યસભા. પરંતુ તમામે પોતપોતાની રીતે આવી પરિસ્થિતિમાં કિરીટ સોલંકીએ પણ પોતાના સમર્થક જાય રાજ્યસભામાં, એ પણ એક ચર્ચાઓ ચાલી રહી છે. તો આ તમામ ચર્ચાઓ ચાલી રહી છે, પોતપોતાનું લોબિંગ ચાલી રહ્યું છે. પરંતુ મારું એવું અંગત માનવું છે કે ના ભાજપ ના કોંગ્રેસ એવા ચહેરાઓ બંને પક્ષો હવે શોધી રહ્યા છે, કારણ કે હવેની રાજનીતિ અલગ છે, કે જે સરપ્રાઇઝ લઈને આવશે. તો મને એવું લાગી રહ્યું છે કે સરપ્રાઇઝ ચોક્કસ ભાજપ અને કોંગ્રેસમાં આવવાની છે. આ નામોની વચ્ચે કોઈક નવા નામો આવી જાય તો નવાય નહીં. દોસ્તો, આપનું શું કહેવું છે? ખરેખર હવે એન્ડિંગ તબક્કામાં ચાલી રહી છે, અંતિમ તબક્કામાં ચાલી રહી છે, કારણ કે હવે 15 દિવસમાં વધુ ફીંડળું વળી જશે કે કોણ કોણ હશે. તો આપનું શું માનવું છે, કોણ હશે ચહેરાઓ? કોમેન્ટ કરો, લાઇક કરો, પહેલી વાર આવે તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. જય હિન્દ, જય ભારત.